પંજાબમાં ગરમેલા રાજકારણ વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા કેપ્ટન અમરિંદરસિંહ. બીજેપી સાથે જોડાય તેવી અટકળો વચ્ચે કેપ્ટને કોંગ્રેસને આપ્યો ઝટકો. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુ સાથે વાતચીત કરશે સીએમ ચરણજીતસિંહ ચન્ની. પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની જોવાઈ રહી છે રાહ. કપિલ સિબ્બલનો કોંગ્રેસ મોવડી મંડળ પર મોટો આરોપ. બોલ્યા, પક્ષના અધ્યક્ષ કોણ અને કોણ નિર્ણય કરે તેની કોઈ ખબર નથી પડતી. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કુલ 139 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ અમરેલીના જાફરાબાદમાં 4 ઇંચથી વધારે વરસાદ. ભારે વરસાદ અને આગાહીને જોતા દરિયાકાંઠા પર એલર્ટ. પોરબંદર, જાફરાબાદ, ઓખા, જામનગરના દરિયા પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સુરતમાં પણ દરિયાએ જવા પર પ્રતિબંધ. વલસાડ જિલ્લામાં સામેલાધારથી નદીઓ બે કાંઠે. મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા. દમણગંગા નદીનો વેયર ડેમ ઓવરફ્લો. તો કપરાડામાં 7 ઇંચ વરસાદ. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં સક્રિય થશે વાવાઝોડું. જોકે ગુજરાતના માથે જોખમ નહીં.